વાપીમાં 28મી નવેમ્બરે 11 વોર્ડની 44 બેઠકો પર મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. વાપી પાલિકાની ચૂંટણીમાં આ વખતે વોર્ડ નંબર 1 અને 2માં ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવારે વિજય મેળવશે તેવો આશાવાદ સેવ્યો છે. વોર્ડ નંબર 1ની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં ભાજપે જયેશ કંસારા, જ્યોતિબેન પાટીલ, જતેન્દ્ર કાલાવાડિયા અને સેજલબેન પટેલ નામના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે આશાબેન પટેલ, જગજીવન રાઠોડ, જિગ્નેશ નાયકા અને શ્રુતિ પટેલ નામના ઉમેદવારોની પેનલ રચી છે. જ્યારે આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અંકુશ પટેલ, દીપ્તિ વર્મા અને બિપિન તોમર નામના 3 ઉમેદવારોને ટિકિટ આપી છે. જોકે વોર્ડ નંબર 1ની જેમ વોર્ડ નંબર 2ની વાત કરીએ તો અહીંયા ભાજપે જશોદાબેન પટેલ, તસ્લીમ સુલતાન બાબુલ, ધર્મેશ પટેલ અને મનોજ નાંદાણીના નામના સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે તેમની સામે કોંગ્રેસ અજય, રમેશ જેવા યુવાન ઉમેદવાર સહિત નરેશ પટેલ, નંદાબેન પટેલ અને આ વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવતા કલ્પેશ પટેલના પત્ની શિલ્પા પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આમ આમ આદમી પાર્ટી તરફ વળીએ તો હારૂન, ઇસ્માઇલ શેખ, ધર્મિષ્ઠા સાવંત, જ્યોત્સના પટેલ અને કેતન પટેલ નામના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યોત્સના પટેલે ગટમાં વોર્ડમાં ભાજપ તરફથી ઉમેદવારી કરી હતી. આ વખતે ભાજપે ટિકિટ નહીં આપતા તેમણે આપમાં ઉમેદવારી નોંધાવી છે. વોર્ડ નંબર 1માં વર્ષ 2016ની પાલિકાની સમયે મતદારોની સંખ્યામાં 5326 હતી, જે હાલમાં વધીને 6337 જેટલી થઈ ગઈ છે. 1011 મતદારોએ વધારો થયો છે. વોર્ડ નંબર 2માં ગત પાલિકાની ચૂંટણી સમયે કુલ મતદારોની સંખ્યા 7397 હતી, જે વધીને હાલમાં 9648 જેટલી થઈ ગઈ છે. છેલ્લા 5 વર્ષની અહીંયા 2251 જેટલા મતદારોનો વધારો થયો છે. આ બંને વોર્ડમાં ભાજપનો દબદબો રહ્યો છે. ગટમમાં ભાજપે પેનલ ટુ પેનલ વિજય મેળવ્યો હતો, પરંતુ આ વખતે સમીકરણો બદલાયા છે અને તેનો ભરપૂર ફાયદો કોંગ્રેસના અને આપના ઉમેદવારો ઉઠાવવામાં સફળ થયા તો ભાજપે અહીંની 8માંથી અડધી બેઠક ખોવી પડશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.